એસસી એસટી સમાજની અનામતના મુદ્દે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું ત્યારે રાજ્યમાં અલગ અલગ જગ્યાએ બંધ પાડીને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. ત્યારે બનાસકાંઠાના ઇકબાલગઢ વિરમપુર બજારની તમામ દુકાનો બંધ રાખીને વેપારીઓએ ભારત બંધના એલાનને સમર્થન આપ્યું હતું. સ્થાનિક લોકોએ કહ્યું હતું કે જે પ્રમાણે સુપ્રીમ કોર્ટ દ્વારા જે નિર્ણય આપવામાં આવ્યો છે તેને લઈને અમારો વિરોધ છે. આગામી સમયમાં અનેક વિદ્યાર્થીઓને આ નિર્ણયથી ભારે નુકસાન થશે ત્યારે આ નિર્ણય મોકૂફ રાખવામાં આવે તેવી માંગ સાથે આજે બંધના આગામી સમયમાં અનેક વિદ્યાર્થીઓને આ નિર્ણયથી ભારે નુકસાન થશે ત્યારે આ નિર્ણય મોકૂફ રાખવામાં આવે તેવી માંગ સાથે આજે બંધને સમર્થન આપ્યું હતું. એસસી એસટીના જે આરક્ષણ લઈને જે ફેસ્ટો આવેલ છે તે આ ફેસ્ટો અનુસંધાને એસસી એસટી દ્વારા સમગ્ર દેશના આજે ભારત બંધનું એલાન આપેલ છે. આ અનુસંધાને અમે પણ બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકા જે ઇકબાલગઢ ગામ છે જે અમીરગઢ છે તેવા વિરમપુર છે તેવા અમુક તમામ નાની મોટી બજારો આજે સ્વયંભૂ તમામ વેપારીઓ સમર્થન થઈ તમામ લોકોએ સમર્થન આપી અને એસસી એસટીના સમર્થન થઈને તમામ લોકો અમે આજે બંધનું એલાન છે તેને અમે સમર્થન આપેલ છે અને આપ પણ જોઈ રહ્યા છો આજે ઇકબાલગઢ બજાર તે સજ્જ બંધ છે. તાજેતરની અંદર જે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપી રહ્યો છે કે ભાઈ એસસી એસટી એક્ટની અંદર અથવા જે લોકોને મતલબ અનામત મળી રહ્યો છે એ અનામતને ક્યાંક ને ક્યાંક વર્ગીકરણ કરે અને એની અંદર સંશોધન કરવા જઈ રહ્યા છે, તો અમારા લોકોને એટલું કહેવાનું છે કે ભાઈ અમારા વિદ્યાર્થીઓ જે તૈયારી કરી રહ્યા છે આજના હજારો વિદ્યાર્થીઓ તૈયારી કરે છે તો ક્યાંક ને ક્યાંક એ લોકોની સાથે પણ ક્યાંક અન્યાય થશે અને આ અન્યાય એક જાતિગત ઉપર છે. અનામત એ જાતિગતના ઉપર વર્ણ ઉપર આપેલો છે ન તો કોઈ શૈક્ષણિક માટે અમારે સરકાર અને સુપ્રીમ કોર્ટને વિનંતી છે કે મહેરબાની કરીને તમે આ રીતનું જે ચુકાદો આપવા જઈ રહ્યા છો આ ચુકાદાને તમે સ્ટોપ રાખો અને કેમ કે હજારો વિદ્યાર્થીઓ આ લોકોની જે સ્થિતિ છે અત્યારે મજૂરી કરી રહ્યા છે તો ક્યાંક ને ક્યાંક એ લોકો તૈયારી કરી રહ્યા અને તૈયારી કરે અને ભવિષ્યમાં કંઈક સારી અને સારી જોબ માટે એ લોકો તૈયારી કરે.